નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ છ વિષય તમારો ઇંગ્લિશ જે છે એમાં યુનિટ એક તમારું છે વેર વેર યુ આ યુનિટનું છે સંપૂર્ણ સ્વાધ્યનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલમાં તમે નવા હોવ અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દબી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર ચાલો આપણે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન છે એક્ટિવિટી એક તમને આપેલો છે ક્વેશ્ચન એકમાં કે તમને જે ગીત આપેલું છે એમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાનું છે રાઇમિંગ વર્ડ એટલે કે જેનો પ્રાસ મેળ આવતો હોઈએ કે રેડ બેડ જો આમ કેમ છે રેડ બેડ સેન્ડ એન્ડ રાઇટ નાઇટ ટોલ તો ઓલ ટ્રી તો થ્રી અલાઇવ તો ફાઈવ પછી ફૂડ ગુડ બેલ ફેલ બ્રાઉન ડાઉન અને મોર ફોર ધ ફોર મોર છેલ્લા છેલ્લા શબ્દ છે એના સરખાવતા હશે તો આ બધાનો આન્સર છે જે બ્લુ દેખાય એ બધાનો શું છે આન્સર છે જવાબ છે બરાબર એવી જ રીતે એક્ટિવિટી બે છે કે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે ચિત્રમાં છે કે પહેલું ક્વેશ્ચન છે કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ અંદર અહીંયા બાળકો છે એને આપણે ગણવાના છે તેમાંથી બોયઝ કેટલા છે ને ગર્લ્સ કેટલા છે જો જય સંજય પછી ઈરફાન અને મહેશ છે નંબર ઓફ બરાબર પછી સુનિતા ઈવા ગીતા સોના મોના અને રેશમા કેટલીથી તો કે છ નંબર ઓફ ગર્લ્સ છ બરાબર ચાલો ત્યારબાદ છે રાઈટ ધર નેમ બધે નામ લખો તો લખે આપણે જય સંજય રેશમા સુનિતા ઈવા ગીતા સોના મોના ઈરફાન ને મહેશ વેર ઇઝ મહેશ મહેશ ક્યાં છે તો અહીંયા જુઓ મહેશ ક્યાં દેખાય છે તો કે અહીંયા મહેશ એટલે કે ઉચ્ચક નીચકર શું કહેવાય સીસો શો દરિયા કિનારાની નજીક જગ્યા છે મહેશ ઇઝ ઓન ધ સીસો દરિયા કિનારા ઉપર છે બરાબર ત્યારબાદ છે ચોથું કે વેર આર સોના એન્ડ મોના તો સોના એન્ડ મોના ક્યાં છે તો અહીંયા તમને સોના અને મોના ક્યાં દેખાય છે ચાલો સોના ને મોના શું કરે છે હિંચકો ખાય છે શું કરે છે હિચકા ખાય છે તો સોના એન્ડ મોના આર ઓન સ્વિંગ્સ બરોબર ત્યારબાદ છે કે આર જય એન્ડ સંજય નોટ ઓન ધ સીસો જય અને સંજય છે એ શીશો ઉપર નથી તો શીશો એટલે કે એની ઉપર નથી તો જય અને સંજય ક્યાં છે તો કે ઝાડવા ઉપર છે ક્યાં છે ઝાડવા ઉપર આ શેમાં છે ઊંચક નીચક ઉપર આ ક્યાં છે તો કે ઝાડવા ઉપર છે આ હિંચકા ઉપર છે અલગ અલગ છે બરાબર બરાબર તો એ ક્યાં છે તો કે ધે આર નોટ જય એન્ડ સ્વી ઓન ધ નોટ ઓન ધ શીશો ક્યાં છે તો કે ઝાડ ઉપર છે ચાલો ત્યારબાદ છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી નીરવ છે એ ટ્રીની પાછળ છે તો કે નો નીરવ ક્યાં છે તો કે ભાઈ ગોતો જીરવ અહીંયા છે નહીં સંજય છે ટ્રીની પાછળ નો નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી હુ ઇઝ ઓન ધ સ્લાઇડ સ્લાઇડ ઉપર કોણ છે સ્લાઇડ લપસિયા ઉપર કોણ છે તો કે રેશમા તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ હુ આર સ્કીપિંગ સ્કીપિંગ કોણ કરે છે અહીંયા તો કે ભાઈ દોરડા કૂદે કોણ છે તો કે ઈવા છે ગીતા છે સુનિતા છે ત્રણે ત્રણ શું કરે છે સ્કીપિંગ કરે છે વોટ ઇઝ રેસમા ડુઈંગ રેસમા શું કરે છે તો કે રેસમા છે સ્લાઇડિંગ કરે છે લપસિયા ખાય છે તો રેસમા ઇઝ રિસમા ઇઝ ડુઇંગ સ્લાઇડિંગ બરાબર રેસમા ઇઝ સ્લાઇડિંગ વોટ આર ધ સુનિતા એન્ડ ગીતા ડુઈંગ સુનિતા ને ગીતા શું કરે છે તો કે સ્કીપિંગ એટલે કે દોરડા રાખવું છે બરાબર ચાલો પેલા તમે કીધું હતું કે અહીંયા શું કરે છે સી શો એટલે ઉચ્ચક નીચક બરાબર અહીંયા એ ઉંચક નીચક મહેશ એ ક્યાં છે તો કે સી ઉપર છે ઉંચક નીચક કરે છે બરાબર ચાલો ત્યારબાદ છે એક્ટિવિટી ફોર એટલે કે જૂથમાં કામ કરો તથા તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત કોષ્ટકમાં ભરો તો હવે રાજેશ છ જણા છે રાજેશ પ્રિયા નેહા આલાપ રોહન ને કેતન બરાબર હવે મંડે ટ્યુઝડે વેનઝડે થર્સડે ફ્રાઇડે સેટરડે આ બધા દિવસોની એની હાજરી છે કયા દિવસે હાજર છે કયા દિવસે ગેરહાજર છે એની બધી પ્રશ્નના જવાબ આપવાના છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે કે પ્રિયા વોઝ એબ્સન્ટ ઓન ટ્યુઝડે તો પ્રિયા જે છે એ ટ્યુઝડે એટલે મંગળવારે એબસન્ટ હતી પછી બુધવારે પણ છે ગુરુવારે પણ હતી બરાબર પછી રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન ટ્યુઝડે તો એવી રીતે લખવાના છે તો નેહા વોઝ એબ્સન્ટ ઓન મંડે લખ્યું છે તમે આ રીતે પણ લખી શકો છો નામ તમારી રીતે તમે જે રાખો એ રાખી શકો છો અને જે દિવસે હાજર ને જે દિવસે ગેરહાજર બતાવવું હોય તમે બતાવી શકો નેહા એન્ડ આલાપ વેર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે આલાપ વોઝ એબસેન્ટ ઓન વેનસડે પછી આલાપ એન્ડ રોહન વેર પ્રેઝન્ટ ઓન વેનસડે પછી એવરી ડે રોહન વોઝ પ્રેઝન્ટ કેતન વોઝ એબસેન્ટ ઓન મંડે એન્ડ સેટરડે બરાબર આ રીતનું કોષ્ટક જે છે એમાંથી આપણે આન્સર બધા આપી દીધા બરાબર ચાલો ત્યારબાદ એક્ટિવિટી પાંચ છે કે જૂથ કાર્ય કરો અને અહીં આપેલ જગ્યામાં વિગત લખો અને તેને જોડવા જરૂરી વાક્યો નીચે લખો તમારા જૂથના પુસ્તકો જે છે એ બીજા જૂથની સાથે અદલા બદલી કરી જોડકા જોડો બરાબર અમે પેલું છે દીપા પછી ઇન ધ બસ છે યસ્ટર ડે છે તો આપણે વાક્ય બનાવવાના છે તો દીપા છે એ દીપા ઇન ધ કિચન યસ્ટર ડે બરાબર દીપા ઇન ધ કિચન યસ્ટર ડે આ રીતનું વાક્ય છે બનાવવાના છે પછી મનોજ મનોજ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઈટ મનોજ વોઝ ઇન ધ બસ ક્યારે તો કે લાસ્ટ નાઇટ બરાબર પછી ત્યારબાદ છે ડૉક્ટર સેટ તો ડૉક્ટર શેઠ વોઝ ઇન દિલ્હી લાસ્ટ યર બરાબર ઇન દિલ્હી ડોક્ટર શેઠ છે ક્યાં હતા દિલ્હી ક્યારે તો કે લાસ્ટ યર એટલે અહીંયા આવશે બરાબર પછી ત્યારબાદ છે કે રામ એન્ડ શ્યામ વેર આર વેર એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ રામેન શ્યામ છે એ ક્યાં હતા રામેન શ્યામ એટ ધ સર્કસ ક્યારે તો કે લાસ્ટ નાઇટ બરોબર પછી મિસિસ ભટ્ટ વોઝ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ તો મિસિસ ભટ્ટ ક્યાં હતા તો કે એટ ધ ગેટ ક્યારે તો કે લાસ્ટ નાઇટ સોરી ઇન ધ મોર્નિંગ બરોબર ક્યાં હતા ઇન ધ મોર્નિંગ આ રીતના વાક્ય બનાવવાના છે બરોબર ચાલો ત્યારબાદ જે ક્વેશ્ચન છે એક્ટિવિટી યાર્ડ છે ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો કે ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઈની જે ખાલી જગ્યા છે તો શું હોય વેધર કેવું હતું કોલ્ડ ઉપર તમને આપેલું છે બરાબર ઘટના જે આપેલી છે એક્ટિવિટી આ જોશો એટલે તમને ખ્યાલ આવશે પછી ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ પછી મેની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ સ્કૂલ સ્કૂલે ઘણા બધા બાળકો હતા નહીં ધેર વોઝ નો સનસાઇન લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ માંદા પડી ગયા હતા મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન ધ બેડ બરાબર બેડ ઉપર આરામમાં હતા ધ ક્લાસરૂમ વોઝ લાઈક અ ફ્રીઝર ક્લાસરૂમ છે કેવો ફ્રીઝર જેવો ઠંડો હતો ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર પછી ધ રેન સ્ટોપ એટ નાઇટ ને મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે બરાબર આ રીતે ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરવાની હતી પછી ટ્રુ અને ફોલ્સ કરવાના કહેવાના છે આપણે હવે ધેર વેર ફાઇવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે તો વિધાન કેવું છે સાચું છે ક્લાસરૂમ ચિત્ર જોશો તો તમને ખબર પડશે ઇટ વોઝ અ વાર્મ મંડે ફોલ્સ પછી મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે વિધાન કેવું છે સાચું છે મિસ્ટર જોશી વોઝ એટ ધ સ્કૂલ નેક્સ્ટ ડે ખોટું આપણે જેમાં જોયું આગળ જ કે મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે ઘરે હતા મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ડ કોલ્ડ નેક્સ્ટ ડે વિધાન કેવું છે ખોટું છે પછી ઉપરના સમાજને આધારે કોષ્ટકમાં આચાર્યની વિગત છે એ નોંધવાની છે કોઠામાં એ ટાઈમ છે લાસ્ટ સન્ડે તો કે ઓન ધ ફાર્મ કોણ ધ અર્ચના મધર અને ફાધર અહીંયા હતા પછી ઓન ટ્વેલ્થ ઓફ ધીસ મંડે ધીસ મંથ આ મહિનાની બાર તારીખે લાઇબ્રેરીમાં હતું કોણ તો કે અર્ચનાને એ પછી ઓન ધ ટેન્થ ઓફ ધીસ મંથે તો કે ડૉક્ટર ક્લિનિકમાં હતા આ ત્રણે ત્રણ અગિયાર તારીખે મહિનાની તો કે ક્યાં હતા દૂધસાગર ડેરી હતા અર્ચના અને એના મિત્રો બરાબર ચાલો ત્યારબાદ છે ક્વેશ્ચન આઠ એટલે એક્ટિવિટી દસ તમારી જે છે જોવાની છે તો એક્ટિવિટી દસમાં તમને એક અહીંયા તમારું જે કોષ્ટક જે હતું બરાબર અહીંયા જો આપણે આ કોષ્ટક ઉપરથી આ બધા વાક્ય છે એના જવાબ આપ્યા બરાબર આ કોષ્ટક તમારું જે હતું અહીંયા કે ભાઈ જૂથમાં કામ કરો પલ્લવ છે એ ક્યાં સાત વાગે ક્યાં હતું નવ વાગે સાડા ત્રણ વાગે પાંચ વાગે અને સાત વાગે આખું કોષ્ટક જે છે તૈયાર કરેલું છે ખાસા કોષ્ટક પણ તમે જોઈ લેજો બરાબર એના આધારે જ આપણે બધા ક્વેશ્ચન છે એના આન્સર આપેલા છે બરાબર ચાલો ક્લિયર હવે કોષમાં પેર શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એમ ઇઝ વોઝ અને વેર બરાબર આ બધા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો કે ટુડે ઇઝ સેટરડે ટુડે વોઝનો આવે આજે હોય તો એની સાથે શું આવે હંમેશા ઇઝ ચાલુ વર્તમાન કાળ હોય છે વર્તમાન કાળ એમાં શું આવે ઇઝ આવે યસ્ટરડે એટલે ગઈકાલ થઈ ગઈ ભૂતકાળ થઈ ગયો તો એની સાથે શું આવે વોઝ આવે યસ્ટરડે વોઝ ફ્રાઈડે ધીસ યર આઈ એમ ઇન ધ ક્લાસ ફાઈવ આઈ એમ બરાબર સોરી ક્લાસ સિક્સ બરાબર આઈ એમ આઈ સાથે શું આવે હંમેશા એમ આવે લાસ્ટ યર આઈ વોઝ ગઈ વર્ષે હું હતો ક્લાસ પાંચમાં હતો આ વખતે લાસ્ટ વીક લાસ્ટ વીક એટલે કે ભૂતકાળ થયો ભૂતકાળમાં છે એ બહુવચન હોય તો શું આવે વેર આવે વી વેર પાર્ક માય ફ્રેન્ડ્સ માય ફ્રેન્ડ્સ મારા મિત્રો બહુવચન થયું આર હિયર ટુડે ધેવેર નોટ હિયર યસ્ટરડે ગઈકાલે અહીંયા હતા નહીં બીજા વાક્ય એવા બનાવવાના છે કે ટુડે ઇઝ સન્ડે બનાવ્યા છે આપણે યસ્ટરડે વો સેટરડે ધીસ મંથ વી આર ઇન ધ અવર હાઉસ લાસ્ટ મંથ વી વેર ઇન અવર ફાર્મ તો આ બીજા વાક્ય છે આ પણ તમે આમાંથી લખી શકો છો બરોબર ચાલો ત્યારબાદ છે કે હુ વેન અને વેર ફેમિલી મેમ્બરના નામ લખવાના છે એની બર્થ લખવાની છે અને બર્થ પ્લસ લખવાનું છે અમે લખ્યું છે કે મધરને મનીષાબેન તમે તમારા માતાના નામ લખી શકો છો એની બર્થ તમારે લખી નાખવાની બરાબર અને જન્મસ્થળ ગુજરાતનું હોય ગુજરાત તમે તમારા સિટીનું નામ પણ અહીંયા લખી શકો છો પછી ફાધરનું નામ મહેશભાઈ છે તો એની બર્થડેટ લખી છે ગુજરાત એનું જન્મસ્થળ છે બ્રધરનું નામ લખ્યું છે એની જન્મ તારીખ છે અને ગુજરાત એનું પ્લેસ છે બર્થ પ્લેસ બરાબર હવે નીચેના પ્રશ્ન છે કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન ટુ થાઉઝન્ડ એઈટ હવે ફાધરનો જન્મ છે ઓગણીસો ને છાસઠમાં થયો તો બે હજાર આઠમાં એની ઉંમર કેટલી હોય તો કે બેતાલીસ વર્ષ બરાબર પછી વેર વોઝ યોર બ્રધર સિસ્ટર બોર્ન બ્રધર સિસ્ટરનો જન્મ ક્યાં થયો છે તો કે બોન ઇન ગુજરાત પછી વેર વોઝ યોર મધર બોર્ન મધરનો જન્મ ક્યાં તો કે પણ ગુજરાતનો થયો પછી વેન વોઝ યોર સિસ્ટર બોન સિસ્ટરનો જન્મ તારીખ અહીંયા તમે ઉમેરી શકો છો જન્મ તારીખ એની તો ક્યારે તો કે તેર ઓગસ્ટ ઓગણીસો ને સત્તાણુંમાં થયો પછી વોટ યુર્સ મધર બર્થ ડેટ તો મધર જે છે એની બર્થ ડેટ તો કે પાંચ સાત ઓગણીસો ને અડસઠ તો અહીંયા લખી નાખવાની તમારે બરાબર ચાલો ત્યારબાદ તમને કીધું છે કે ભાઈ કોષ્ટકમાં કે ભાઈ તમારે જે ગાંધીજી છે એપીજે અબ્દુલ કલામ છે એનો ફોટો લગાવવાનો એના વિશે લખવાનો તો અહીંયા ફોટો પણ છે ને એના વિશે લખ્યું ગાંધીજી વોઝ બોન એટ પોરબંદર ને હી વોઝ ફ્રીડમ ફાઇટર બરાબર સ્વાતંત્ર્ય સેનાના છે લડાકુ લડાકુ હતા બરાબર પછી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તો કોણ હતા અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ હતા અને હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર પછી ત્યારબાદ છે રવિન્દ્રનાથ ટાગોર વિશે લખવાનું છે તો કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ હી રિસિવ ધ નોબેલ પ્રાઇઝ ફ્રોમ

તો કે નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને હિઝ બર્થ ડેટ ઇઝ સેલિબ્રેટેસ સેલિબ્રેટેડ ધ ચિલ્ડ્રન ડે બરાબર બાર દિવસ તરીકે એની જન્મ તારીખ જે છે એને આપણે ઉજવીએ છીએ બરાબર તો આ રીતે તમારે છ વિષય છે એના ફોટા પણ લગાવવાના હતા અને એના વિશે લખવાનું પણ હતું એ આપણે કરી નાખ્યું છે તો અહીંયા તમારું યુનિટ એક જે છે ધોરણ છ વિષય ઇંગ્લિશ અને યુનિટ એક છે વેર વેર યુ તો એ તમારું યુનિટ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે આવી જ રીતે આપણે બધા ચેપ્ટરના એક્ટિવિટી વાઇઝ સમજૂતી સાથે સ્વાધ્યાયના સોલ્યુશન જોવાના છીએ તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારો ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને પણ ડાઉટ હોય કે ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે એને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય અને ખાસ તમારે એની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ વિદ્યાલય ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે ગૂગલમાં સર્ચ કરીને તમે તમારા ધોરણની સ્વાધ્યાયની પીડીએફ પણ મેળવી શકો છો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં આવજો મિત્રો જય હિન્દ જય ભારત